सी मॉस आनी अंदर एन चेनल अने पी चेनल प्रकार ना मॉस्फेट ना उपयोग करवामां आवे छे। आनी अंदर एन चेनल अने पी चेनल बन्ने ने एक ज सबट्रेक उपर फेब्रिकेट करवामां आवे छे। हवे बन्ने मॉस्फेट ना गेट टर्मिनल्स ने भेगा करवामां आवे छे अने त्यां आगळ इनपुट आपवामां आवे छे, एटले के ए इनपुट टर्मिनल बने छे पण नो गेट नो। हवे तेवी ज रीतना बन्नेना ड्रेन टर्मिनल ने बन्ने मॉस्फेट ना ड्रेन टर्मिनल ने एक साथे जोड़ी ने त्यांथी आउटपुट लेवामां आवे छे, जे आपणो गेट नो आउटपुट बने छे। हवे खास ध्यान राखो के ज्यारे पी चेनल मॉस्फेट नी अंदर જ્યારે એનો ગેટ વોલ્ટેજ સોર્સ વોલ્ટેજના સંદર્ભમાં નેગેટિવ હશે ત્યારે એ ટર્ન ઓન થાય છે અને બાકી એ ટર્ન ઓફ રહે છે, આ ખાસ અગત્યનું છે। તેવી જ રીતે એન ચેનલ મોસ્ફેટની અંદર એનો ગેટ વોલ્ટેજ સોર્સ વોલ્ટેજની સરખામણીમાં અથવા સંદર્ભમાં પોઝિટિવ હોય ત્યારે જ ઓન થાય છે, બાકી એ ઓફ રહે છે। હવે જ્યારે બંનેના ગેટ વોલ્ટેજ ઝીરો હોય છે ત્યારે બંને મોસ્ફેટ એન ચેનલ અને પી ચેનલ બંધ રહે છે। હવે જોઈએ સી મોસ ઇન્વર્ટર, તો અહીંયા આપણે ઇન્વર્ટરની સર્કિટ દર્શાવેલી છે, કોનો ઉપયોગ કરીને સી મોસ, એટલે સી મોસનો ઉપયોગ કરીને ઇન્વર્ટરની સર્કિટ દર્શાવેલ છે જે નોટ ગેટ તરીકે કાર્ય કરે છે। એટલે અહીંયા આપણે જોઈશું એક મોસ્ફેટ પી ચેનલ મોસ્ફેટ ક્યુ વન છે જે એક્ટિવ લોડ તરીકે કાર્ય કરે છે, જ્યારે બીજો એન ચેનલ મોસ્ફેટ ક્યુ ટુ છે જે સ્વિચિંગ ડિવાઇસ તરીકે કાર્ય કરે છે। હવે બંને પી ચેનલ અને એન ચેનલ મોસ્ફેટના ગેટને એક સાથે જોડવામાં આવે છે અને તેને ઇનપુટ એ આપવામાં આવે છે, જ્યારે આઉટપુટ એ એન ચેનલ મોસ્ફેટના ડ્રેઇન ટર્મિનલ અને ગ્રાઉન્ડ વચ્ચેથી લેવામાં આવે છે। હવે જોઈએ ચલો કેવી રીતે કાર્ય કરશે। હવે જ્યારે ઇનપુટ એ ને ઝીરો આપવામાં આવે છે અથવા ઇનપુટ એ ને ગ્રાઉન્ડ કરવામાં આવે છે, એટલે તમે જોશો કે આ શું બનશે નેગેટિવ અને અહીંયા પણ શું બનશે નેગેટિવ, કોના સોર્સના સંદર્ભમાં। એટલે તમે જોશો કે મેં તમને આગળ કીધું તે પ્રમાણે આને નેગેટિવ મળશે, સોર્સના કમ્પેરિઝનમાં નેગેટિવ મળશે વોલ્ટેજ ગેટને, એટલે એ શું થશે ટર્ન ઓન, એટલે કે આ ક્યુ વન ટર્ન ઓન થશે અને આ નેગેટિવ આને મળશે ક્યુ ટુ ને, એટલે એ ઓફ રહેશે। એટલે આ ક્યુ વન એ ઓન થવાને કારણે આપણા જે વીડીડી વોલ્ટેજ છે તે આપણને આઉટપુટ આગળ મળે છે, એટલે કે આ સમયે આપણને આઉટપુટ શું મળે છે વન મળે છે। હવે જ્યારે આપણું ઇનપુટને એ લેવલ ઉપર રાખવામાં આવે છે તે સમયે તમે જોશો કે આ પોઝિટિવ છે, એટલે આ એન ચેનલ ઓન થશે, ક્યુ ટુ મોસ્ફેટ ઓન થશે, તે જ સમયે આ ક્યુ વન પી ચેનલ મોસ્ફેટ ઓફ રહેશે જેથી આપણો આઉટપુટ ઝીરો ઉપર જાય છે। હવે જોઈએ સીમોસ નેન્ડ ગેટ, તો અહીંયા આપણે સીમોસનો ઉપયોગ કરીને નેન્ડ ગેટની સર્કિટ દર્શાવેલ છે જેની અંદર બે પી ચેનલ મોસ્ફેટ પી ટાઈપ ચેનલ મોસ્ફેટ અને બે એન ટાઈપ ચેનલ મોસ્ફેટનો ઉપયોગ કરવામાં આવે છે। હવે મોસ્ફેટ ક્યુ વન અને ક્યુ થ્રીને, એટલે કે પી ચેનલ અને એન ચેનલ, પી ચેનલ ક્યુ વન અને એન ચેનલ ક્યુ થ્રીને સિરીઝમાં જોડવામાં આવે છે। હવે એ બંનેના ગેટને એક ભેગા કરવામાં આવે છે જેની સાથે જેને ઇનપુટ એ આપવામાં આવે છે, એટલે કે આ ઇનપુટ એ મોસ્ફેટ ક્યુ વન અને ક્યુ થ્રીને ઓપરેટ કરે છે। એટલે આપણે ખાસ ધ્યાન રાખવું કે જ્યારે અહીંયા વન હશે એટલે હાઈ હશે બરાબર, ત્યારે આ ક્યુ થ્રી ઓન થશે અને ક્યુ વન બંધ રહેશે। હવે જ્યારે ઝીરો આપવામાં આવશે ત્યારે ક્યુ વન ઓન થશે અને ક્યુ થ્રી બંધ રહેશે। એવી જ રીતે તમે જોજો ક્યુ ટુ અને ક્યુ ફોર બીજી એક ચેનલ છે જેને બી દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે, એટલે તમે જે પ્રમાણે ઇનપુટ આપશો તે પ્રમાણે ક્યુ ટુ અને ક્યુ ફોર ઓન થાય છે। બીજું તમે જોશો કે ક્યુ વન અને ક્યુ ટુ બે પી ચેનલ ટાઈપ મોસ્ફેટ છે જેના બંનેના ડ્રેઇન છેડા અને બંનેના સોર્સ છેડાને જોડવામાં આવે છે, એટલે કે એ બંને એકબીજાની સાથે પેરેલલમાં છે, જ્યારે ક્યુ થ્રી અને ક્યુ ફોર એન ચેનલ તે બંને એકબીજા સાથે સિરીઝમાં જોડેલા છે। હવે જોઈએ કેવી રીતે કાર્ય કરશે। હવે જ્યારે એ અને બી બંને ઇનપુટ ઝીરો લેવલ ઉપર છે, આ ઝીરો છે એટલે આને ગેટને ઝીરો મળશે, આને પણ ઝીરો મળશે, આને પણ ઝીરો મળશે અને આને પણ ઝીરો, એટલે કે એ અને બી ગ્રાઉન્ડ લેવલ ઉપર છે। હવે તે સમયે જોજો કે આ નેગેટિવ છે એટલે શું થશે ક્યુ વન ઓન થશે, આ પણ નેગેટિવ છે એટલે ક્યુ ટુ પણ ઓન થશે બરાબર, અને ક્યુ થ્રી
बंद रहेशे कारण के नेगेटिव अने आ पण नेगेटिव छे क्यू फोर पण बंद रहेशे एटले तमे जोजो के पी चेनल क्यू वन अने क्यू टू ऑन थाय छे अने ते ज समये एन चेनल क्यू थ्री अने क्यू फोर बंद रहे छे। हवे क्यू टू क्यू वन अने क्यू ऑन थवाने कारणे प्लस वीडीडी वोल्टेज आपणने आउटपुटमां मळे छे एटले के आपणो आउटपुट लॉजिक वन अथवा हाई उपर रहे छे बराबर। हवे जोईए ज्यारे ए झीरो होय अने बी वन होय छे, ए झीरो होय एटले तमे जोशो के क्यू वन तो ऑन थशे, हवे आ वन छे एटले क्यू टू ऑन नहीं थाय बराबर, ते समये क्यू थ्री पण ऑन नहीं थाय बराबर छे, अने अहींया पण वन छे एटले आ पण શું કહેવાય આ ઓફ છે એટલે આ પણ ઓફ જ રહેશે એટલે તમે જોશો કે આ સમયે ક્યુ વન ઓન થાય છે અને ક્યુ ટુ ઓફ રહે છે જેથી ક્યુ વન ઓન થવાને કારણે આપણા પ્લસ વીડીડી વોલ્ટેજ આપણને આઉટપુટમાં મળે છે એટલે કે આ સમયે પણ આઉટપુટ આપણો કયો રહે છે વન। હવે ત્રીજી કન્ડિશન જ્યારે એ ને વન અને બી ને ઝીરો લેવલ ઉપર રાખવામાં આવે છે ત્યારે તમે જોજો આ ઝીરો છે એટલે નેગેટિવ છે ગ્રાઉન્ડેડ છે એટલે એટલે શું થશે ક્યુ ફોર નહીં આ કયો છે આપણો ત્રીજી કડી હા એ વન છે એટલે ક્યુ વન ઝીરો થશે નહીં ઓન થાય બરાબર, હવે આ ઝીરો છે એટલે ક્યુ ટુ ઓન થશે બરાબર છે, હવે આ કયો છે વન છે એ વન છે એટલે એ શું થશે આ વન છે ને પોઝિટિવ છે એટલે શું થશે પોઝિટિવ છે એટલે આ આપણો ઓન થશે, પણ ક્યુ ફોર શું રહે છે ઓફ રહે એટલે તમે જોજો કે ક્યુ ટુ ઓન થાય છે ક્યુ ફોર ઓફ રહે છે એટલે આપણો વીડીડી વોલ્ટેજ આપણને આઉટપુટમાં મળે છે એટલે આ સમયે પણ આઉટપુટ આપણને શું મળે છે વન જ મળે છે। હવે જ્યારે એ અને બી બંનેને વન ઉપર રાખવામાં આવે ત્યારે તમે જોજો આ વન ઉપર રાખવામાં એટલે પોઝિટિવ હોય એટલે આ ટર્ન ઓન નહીં થશે, આ પણ પોઝિટિવ હોય એટલે આ પણ નહીં થશે એટલે કે પી ચેનલ ક્યુ વન અને ક્યુ ટુ ઓફ રહે છે। હવે આ બંને વન હોવાને કારણે ગેટ વોલ્ટેજ પોઝિટિવ છે સોર્સના કમ્પેરિઝનમાં એટલે એન ચેનલ ક્યુ થ્રી ઓન થશે અને ક્યુ ફોર ઓન થશે એટલે જે આપણો આઉટપુટ છે તે ઝીરો ઉપર જાય છે। સીમોસ નોર ગેટ, અહીંયા આપણે સીમોસનો ઉપયોગ કરીને નોર ગેટ બનાવેલ છે। હવે આ સર્કિટની અંદર બે પેરેલલમાં જોડેલ એન ચેનલ બે પેરેલલમાં જોડેલ એન ચેનલ મોસ્ફેટનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે બે સિરીઝમાં જોડેલ કોમ્પ્લિમેન્ટરી પી ચેનલ મોસ્ફેટનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આ બે એન મોસ પ્રકારના પેરેલલમાં જોડવામાં આવે છે શા માટે, કેમ કે એનો જ આઉટપુટ જ્યારે ઝીરો ઝીરો જોઈએ છે કે જ્યારે કોઈ પણ ઇનપુટ હાઈ હોય એટલે કે આ પેરેલલ કોમ્બિનેશનથી આપણને આઉટપુટ ઝીરો મળે છે જ્યારે કોઈ પણ ઇનપુટ અથવા બંને ઇનપુટ હાઈ હોય છે ત્યારે। તેવી જ રીતે આ પી મોસ સિરીઝ કનેક્ટેડ ચેનલનો ઉપયોગ કોઈ બંને ઇનપુટ ઝીરો હોય છે ત્યારે આઉટપુટ વન મેળવવા માટે થાય છે। હવે જોઈએ કેવી રીતે કામ કરે છે, જ્યારે એ અને બી બંને ઝીરો લેવલ પર હોય છે ત્યારે જો ઝીરો હોય છે એટલે કે નેગેટિવ લેવલ પર હોય છે એટલે આપણે જાણીએ છીએ કે પી ચેનલ ઓન થાય છે એટલે પી ચેનલ મોસ્ફેટ ક્યુ વન અને ક્યુ ટુ ઓન થાય છે અને આ નેગેટિવ હોવાને કારણે ક્યુ થ્રી અને ક્યુ ફોર ઓન થઈ શકતા નથી। આથી આપણો જે આઉટપુટ વોલ્ટેજ વી જે સપ્લાય વોલ્ટેજ વીડીડી છે તે ક્યુ વન અને ક્યુ ટુ ઓન થવાને કારણે આઉટપુટમાં આપણને વીડીડી વોલ્ટેજ મળે છે એટલે કે લોજિક વન આઉટપુટ આપણને મળે છે। હવે જ્યારે એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય અને બી ઇઝ ઇક્વલ ટુ વન હોય છે ત્યારે, હવે જ્યારે એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય છે ત્યારે પી ચેનલનો ક્યુ વન ઓફ થાય છે અને એન ચેનલનો ક્યુ થ્રી ઓફ થાય છે, ક્યુ ચેનલનો ક્યુ વન અને પી ચેનલનો ક્યુ વન ઓન થાય છે અને ક્યુ થ્રી ઓફ થાય છે। તેવી જ રીતે બી ઇઝ ઇક્વલ ટુ વન છે ત્યારે પી ચેનલનો ક્યુ ટુ ઓફ થાય છે અને ક્યુ ફોર ઓન થાય છે જેને કારણે આપણો આઉટપુટ ઝીરો ઉપર જાય છે બરાબર। ક્યુ ફોર ઓન થાય છે અને ક્યુ વન પણ ઓન થાય છે એટલે ગ્રાઉન્ડ થાય એટલે આપણને આઉટપુટ શું મળે છે ઝીરો। હવે ત્રીજી કન્ડિશન, જ્યારે એ ઇઝ ઇક્વલ ટુ વન અને બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય છે ત્યારે, હવે એ ઇઝ ઇક્વલ ટુ વન હોય છે ત્યારે પી વન ચેનલ ક્યુ વન ઓફ થાય છે અને ક્યુ થ્રી ઓન થાય છે અને જ્યારે બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે ત્યારે પી ચેનલનો ક્યુ ટુ ઓન થાય છે અને ક્યુ ફોર ઓફ થાય છે એટલે આપણને આઉટપુટમાં શું મળે છે
जीरो। हम चौथु जो है कि जयरे ए अने बी बने वन लेवल पर होटे जयरे बने सप्लाय वोल्टेज साथ जोड़े तरह जयरे ए इज इक्वल टू वन है तरह पी चेनल क्यू वन ऑफ थाय क्यू थ्री ऑन थाय बी इज इक्वल टू वन है आती पी चेनल क्यू टू ऑफ रहे क्यू फोर ऑफ रहे क्यू थ्री ऑन थवाने कारण आप आउटपुट जीरो रहे। हमें जुए सीमोस ना टीटीएल ऊपर फायदा एट सीमोस ना फायदाओ के टीटीएल संदर्भ में तो पेलू आज है एलएसआई और एमएसआई मे वे अनुकूल है। हमें इंटरनल सर्किट खूबज सरल है। तीजू के ओछी जगह की अंदर तमे वधारे कम्पोनंट फेब्रिकेट कर सकाय छे। चौथु एनु पावर कंजप्शन ओछू है। पांचमू एने सीमोस ने ऑपरेट करवा माटे 15-20 वोल्ट की जरूर पड़े छे ज्यारे टीटीएल आईसी ने ऑपरेट करवा माटे 5 वोल्ट की जरूर पड़े छे। छठू सीमोस नी फेन आउट नी संख्या 50 छे ज्यारे टीटीएल आईसी नी फेन आउट नी संख्या 10 छे। एटले के तमे सीमोस नी अंदर वधारे गेट एक की साथे ऑपरेट करी शको छो। सातमू पावर डिस्ट्रीब्यूशन ओछू छे जे सीमोस नी अंदर जे 0.01 मिली वॉट है जयरे टीटीएल अंदर पावर कंजप्शन 0 मिली वॉट है। आठमू नॉइज मार्जिन 5 वॉल्ट जेटलू है सीमोस की अंदर जयरे टीटीएल अंदर नॉइज मार्जिन 0.4 वॉल्ट है। हवे जोईए गैरफायदाओ तो आने स्टोर करने सीमोस ने स्टोर करने एक खास प्रकार कंडक्टिव फॉर्म की जरूर पड़े तो स्पेशियल कंडक्टिव फॉर्म की अंदर एने स्टोर कर। बीजू जयरे सोल्डरिंग उपयोग कर सोल्डरिंग आयरन उपयोग कर तेरे एट के जयरे मेन सप्लाय उपयोग कर सोल्डरिंग आयरन उपयोग कर तरह तेने अर्थ करव जरूरी है अथवा तमारे बैटरी पावर उपयोग कर। तीजू सीमोस की कॉस्ट टीटीएल आईसी करता वधारे होय छे।